ધોરણ બાર સાયન્સના જે ડબલ ઈ નીટ અને ગુજકેટના નવા લેક્ચરમાં આપનું સ્વાગત છે આ લેક્ચરની અંદર આપણે ચુંબકત્વ અને દ્રવ્યના એમસીક્યુ સોલ્વ કરશું એમ એમસીક્યુ જોઈએ સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેને સમાંતર મૂકેલી ચુંબકીય સોય સમાંતર છે એટલે થીટા વન ઝીરો થયો એનું સાઈઠ હંશનું પરિભ્રમણ કરો એટલે થીટા ટુ કેટલો સાઈઠ થયો તો જરૂરી ટોર્ક તમારે મેળવવાનું છે જ્યાં ડબલ્યુ એ સાઈઠ અંશનો કોણ રાખવા જરૂરી કાર્ય છે યાની ટોર્ક મેળવવું સાઈઠ અંશનો ખૂણો રાખવો જરૂરી છે એની ટોર્ક શું થાય એમ બી સાઈન થિટા થાય અને સાઈન થિટા થિટા કેટલો રાખવો જરૂરી છે સાઈઠ એટલે સાઈન સાઈઠ થયા સાઈન સાઈઠ કેટલા રૂટ થ્રી બાય ટુ એની ટોર્ક રૂટ થ્રી બાય ટુ એમ આવે પણ આવું કોઈ ઓપ્શન જ નથી કારણ કે ઓપ્શન્સ છે એ કાર્યના પદમાં છે તો તમારે અહીંયા કાર્યય મેળવવું પડશે અને સમીકરણ નંબર એક કહી દો ઓકે કાર્ય શું થાય જ્યારે થીટા થી ટુ જેટલું પરિભ્રમણ કરાવવું હોય તો યાદ કરો કાર્યનું સૂત્ર શું થાય એમ બી કોસ માઇનસ ટુ એ કાર્ય થાય થીટાવન કેટલો ઝીરો કોસ ઝીરો એક થીટા ટુ કેટલા સાઠ કોસ સાઠ એકના છેદમાં બે વન માઇનસ વન હાફ કેટલા થાય વન હાફ યાની કે કાર્ય થયું એમ બાય ટુ યાની હું એમ કરતાં બનાવું બેને પહેલી સાઈડ જવા દો તો 2w થાય કે નહીં એની ટોર્ક શું આવ્યું હતું એમ બી રૂટ થ્રી બાય ટુ આવ્યું હતું અહીંયા હું એમ બીને બદલે શું મૂકું ટુ ડબલ્યુ બે બે ગયા તો ટોર્ક શું થશે રૂટ થ્રી ડબલ્યુ થશે રેડી ઓકે ચુંબકત્વ અને દ્રવ્યના નવા એમસીક્યુની અંદર જોઈએ કે ક્યુ વિદ્યુતભાર ધરાવતો કણ અચળ ઝડપ વીથી આર ત્રીજાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે તો તેની સાથે સંકળાયેલ ચુંબકીય ચાક માત્ર જોકે આ તો ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી લેવાનું હતું આપણે પરંતુ આપણે તેમ છતાં મેળવીએ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ આર ત્રીજાના વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે તો જેના કારણે વિદ્યુત પ્રવાહ રચે આ ઇક્વલ ટુ શું થાય ઇ અપોન ટી થાય કે નહીં રેડી કારણ કે ઇલેક્ટ્રોન છે અને એક પરિભ્રમણ માટેનો આવર્તકાળ કેપિટલ ટી છે યાદ કરો એનો વેગ વી એટલે શું થાય પરી ટુપાય આર અપોન ટી જેની હું ત્યાં ટીને કરતાં બનાવું તો ટુપાય આરઅપોન વી થાય તો આઈ બરાબર શું થાય ઈવીના છેદમાં શું થાય ટુ પાય આર તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર શું થયો ઈવી અપોન ટુ પાય આર થયો રેડી આ યાદ રાખશું કે જ્યારે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસને આજુબાજુ પરિભ્રમણ કરતો હોય આરત્રીજ્યાના વર્તુળાકાર માર્ગે વી વેગથી તો ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ ઈવી અપોન શું થાય પાય આર તો આપણે શું મેળવવાની છે ડાયપોલ મોમેન્ટ તો ડાયપોલ મોમેન્ટ એમ એટલે શું થાય આઈ ઇન ટુ એ આઈ શું છે ઈવીઓ પણ ટુ પાય આર અને ક્ષેત્રફળ શું થાય વર્તુળાકારનું આ પાય આર સ્ક્વેર થાય ગયા એક આર ગયા તો જવાબ શું આવશે વન હાફ ઇવી તો આ યાદ જ રાખી લખશું કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ન્યુક્લિયસની આસપાસ તો ડાયપોલ મોમેન્ટ કેટલી થાય વન હાફ ઇવી જેટલી થાય તો ઓપ્શન શું આવશે ડી વન હાફ ઇવીઆર ચુંબકત્વના દ્રવ્યના નવા એમસીક્યુની અંદર જોઈએ કે ત્રણ સેન્ટીમીટર ત્રીજાના વિદ્યુતભર પ્રવાહારિત ગૂંચળીની અક્ષ પર કેન્દ્રથી ચાર સેન્ટીમીટરના અંતરે ચુંબકીય ક્ષેત્ર ચોપન માઇક્રોટેસ્લા છે તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું યાની કે એક રીંગ છે એની ત્રીજી આપી એ જેને કહીશું એ ત્રણ સેન્ટીમીટર આપી હવે એના કેન્દ્રથી ચાર સેન્ટીમીટર યાની એક્સ કેટલા આપ્યા ચાર સેન્ટીમીટર ચુંબકીય ક્ષેત્ર બી વન તમને આપી દીધું ચોપન માઇક્રોટેસ્લા તો હવે એ જ રીંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બીટુ તમારે મેળવવાનું છે તો ઓક્સ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય મ્યુ એના આઈ એસ સ્ક્વેર અપોન્ટ ટુ સ્ક્વેર પ્લસ ટુ થ્રી બાય ટુ પણ એક જ રીંગ છે એક જ આટો છે તો એને એક લઈશું એને કહું સમીકરણ એક અને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શું થાય મ્યુ એના આઈઅપોઈન્ટ પણ અહીંયા એને એક લઈશું યાની મ્યુ ઝીરો આઈઅપોન ટુ કે હું

ટુ ટુ ગયા તો વીધું શું એસ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એસ ટુ થ્રી બાય ટુ અને અપોન એ ઇન ટુ એસ સ્ક્વેર એટલે કેટલા થયા એ ક્યુબ થયા રેડી તો બી ટુ બી વન આપણે મેળવવાના શું છે બી ટુ છે તો હું બી કરતાં બનાવું બી વન આ બાજુ જાય અંશમાં હવે એ આપણી પાસે છે ત્રણ ત્રીજે ત્રણ છે ત્રણનો એક્સ છે ચાર ચારનો વર્ગ સોળ છેદમાં ત્રણનો ઘન અહીંયા વર્ગની ઘન આવશે ત્રણનો ઘન કેટલો થાય સત્યાવીસ સોળને નવ પચીસ પચીસના છેદમાં સત્યાવીસની ત્રણ દુતીયાંશઘાત આનું રૂપ આપશું બી વન ચોપન માઇક્રો ટેસ્ટલા આપી દીધેલા છે તો જવાબ કેટલો આવશે બસો પચાસ માઇક્રો ટેસ્ટલા ઓકે ચુંબકત્વ અને દ્રવ્યના નવા એમ સીક્યુની અંદર જોઈએ આ ટાઈપના એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીટ અને ગુજકેટ માટે અને જે માટે એક ચુંબકને મેગ્નેટિક મેરેડિયનમાં છૂટથી લટકાવવામાં આવે ત્યારે દોલનનો આવર્તકાળ બે સેકન્ડ છે યાની એક ગજીયો ચુંબક છે એને મેગ્નેટિક મેરેડિયનમાં છૂટથી ફરવા દઉં તો એનો આવર્તકાળ ટીવન બે સેકન્ડ મળે છે સપોઝ કે એની ડાયપોલ મોમેન્ટ એમ છે એની જડત્વની ચાકમાત્રા આઈ છે અને ચુંબકીય ક્ષેત્ર બી છે અને આવર્તકાળ બે સેકન્ડ મળે હવે શું કીધું જો આ ચુંબકની લંબાઈના ત્રણ સમાન ભાગ કરવામાં આવે આ યા ત્રણ સમાન ભાગ કરી દો તો દરેક ભાગનું સરખા ભાગ એટલે દળ કેટલું થયું દરેક ભાગનું એમ બાય થ્રી અને લંબાઈ કેટલી થઈ એલ બાય થ્રી હવે એકબીજા પર સમાન ધ્રુવો એકબીજા પર રહે એમ ગોઠવી દેવાના હવે આ બધાને એકબીજા ઉપર આ રીતે ગોઠવી દેવાના તો હવે હવે એને મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે એવી રીતે મૂકીએ તેનો આવર્તકાળ કેટલો થાય એમસીક્યુ સમજાઈ ગયું શું કહેવા માગે યાની પહેલાં જડત્વની ચાક માત્રા એમ છે પણ સરખા ભાગ કરો તો એકની કેટલી થાય એમ બાય થ્રી જેટલી થાય અને લંબાઈ કેટલી થાય એલ બાય થ્રી તો જેના કારણે એની ઝડ્વની ચાક માત્રા બદલાય છે કારણ શું કારણ કે એલ લંબાઈના સળિયાની ઝડ્વની ચાકમાત્રાનું સૂત્ર યાદ કરો ચાક ગતિના ચેપ્ટરની અંદર આવતું એમએલ સ્ક્વેર બાય ટ્વેલ આવતું હવે જો ડાયપોલ મોમેન્ટ ત્રીજા ભાગને એટલે એમ થ્રી અને લંબાઈ છે એ ત્રીજા ભાગનો એટલે એલ સ્ક્વેર બાય નાઇન રેડી તો હવે એની કુલ જડત્વની ચાક માત્રા આ એકની કેટલી થાય તો કે એમ બાય થ્રી એલ સ્ક્વેર બાય નાઇન વન બાય ટ્વેલ થઈ પણ ત્રણેયની ભેગી એટલે ગુણાકારમાં ત્રણ થાય એટલે ત્રણ ત્રણ ઉડી ગયા અને એમ એલ તો આ કહેવાય તો સંયોજનની ચાક માત્રા ઝડવની ચાક માત્રા સંયોજનની કેટલી થાય એમએલ સ્ક્વેર બાય નાઇન જેટલી થશે કેટલી થશે એમએલ સોરી આઈ બાય નાઇન જેટલી થશે રેડી તો શરૂઆતમાં આવર્તકાળ ટી વન શું છે ટુ પાય અંડર ટોપ આઈ અપોન એમ બી યાદ કરો આ સૂત્ર આપણે આવી ગયું આવર્તકાળનું આને કહું સમીકરણ એક પરંતુ ટી ટુ ઇઝ ઇક્વલ ટુ શું થાય ટુ પાય ટોપ હવેની જડત્વની ચાક માત્ર આઈ બાય નાઇન થઈ ગઈ અપોન ડાયપોલ મોમેન્ટ કેટલી થશે ડાયપોલ મોમેન્ટ તો જોઈ લો ડાયપોલ મોમેન્ટ કેટલી થશે તો કે ડાયપોલ મોમેન્ટ છે એ તો એમને એમ કારણ કે પાછું એનું સંયોજન કરી નાખ્યું છે સંયોજન કર્યું એટલે એમનું એમ જ રહેવાનું છે રેડી તો એ એમને એમ જ રહેશે અને ચુંબકીય ક્ષેત્ર નથી બદલાવાનું તો ટી શું થયું એકના છેદમાં નવનું વર્ગમૂળ છે એટલે એકના છેદમાં ત્રણ ટુ અંડર ટુ પાય અપોન એમ બી એને તો ટીવન જ કહેવાય ને ટીવન કેટલા છે બે તો આવડતકાળ કેટલો થયો બેના છેદમાં ત્રણ સેકન્ડ થયો ઓકે નવા એમસીક્યુની અંદર જોઈએ એક આર અને મ્યુઆર એ અનુક્રમે પરમિટિવિટી અને સાપેક્ષ પરમિએબિલિટી છે તો નીચેનામાંથી ડાયા પદાર્થ માટે કયા મૂલ્ય હોઈ શકે જો ડાયા છે તો તમારે માત્ર મ્યુઆર જ જોવાના રેડી તો યાદ કરો આપણે ત્રણ પ્રકારના પદાર્થ જોઈએ તો ડાયા પેરા અને ફેરો એ ત્રણેયમાં શું કીધું હતું કે ડાયામેગ્નેટિક પદાર્થની મેગ્નેટિક સસેપ્ટેબિલિટી ખૂબ જ ઓછી હોય જેના કારણે એની સાપેક્ષ પરમિએબિલિટી ખૂબ જ ઓછી હોય છે યાદ છે કે નહીં સાપેક્ષ સ્પર્મિએબિલિટી ડાયામેગ્નેટિક પદાર્થની ખૂબ જ ઓછી હોય છે યાની એનો મ્યુઆર છે એ એકથી નાના હોય તો એવું કોઈ ઓપ્શન છે કે મ્યુઆર છે એકથી નાના હોય હા સી અને ડી બને છે પરંતુ અહીંયા જો ડાયામેગ્નેટિક પદાર્થની પરમિટીવિટી છે એ વધારે હોય છે એકથી તો એ બેમાંથી એકથી વધારે પરમિટીવિટી હોય એવું ઓપ્શન કહ્યું તો કે સી તો આમાં જવાબ શું આવશે સી આવશે